ચાલો ગઈકાલ આપણે છેલ્લે અલગ અલગ રચનાની વાત કરી અને એની મદદથી આપણે મોમેન્ટ એને જાણવાનો પ્રયત્ન કરેલો. ત્યાર પછી આપણે એક હવે અલગ પોઈન્ટ ઉપર જવું છે જેમની અંદર ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલી જે ડાયપોલ છે એ ડાયપોલ એના ઉપર લાગતું પેલા તો ટોર્ક આપણે સમજીએ. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતું ટોર્ક. ચાલો ડાયપોલ ઉપર કેટલું ટોર્ક લાગતું હશે એ પરિસ્થિતિ સમજીએ. સમાન ચુંબકીય ક્ષેત્ર છે આ, બરાબર? સમાન ચુંબકીય ક્ષેત્ર, હવે એમની અંદર આપણે ડાયપોલ વિચારી દઈએ, ચુંબકીય ડાયપોલ. ચાલો માની લો કે આ એક ડાયપોલ છે, એનું કેન્દ્ર અહીંયા છે જે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. હવે એના બે છેડાઓ હશે, આ બંને છેડા ઉપર લાગતું બળ F બરાબર, પહેલામાં બળનું સૂત્ર શું હતું આપણી પાસે? F બરાબર Q ઇન્ટુ E. અહીંયા Q જે વિદ્યુત ભાર છે એનો ભાગ ભજવશે મોમેન્ટ, બરાબર? અને E એટલે વિદ્યુત ક્ષેત્ર છે, એની જગ્યાએ આવશે ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા જે આ છેડો છે એના ઉપર જે બળ લાગે છે એ બળ લઈ લે આપણે M ઇન્ટુ B, અને અહીંયા જે અપોઝિટ ડાયરેક્શનમાં લાગશે એ હશે માઇનસ એમ ઇન્ટુ બી, બરાબર? હવે એમની વચ્ચે લાગતું ટોર્ક જોઈએ છે. ટોર્ક નું સૂત્ર આપણને ખબર છે, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, બરાબર? આર ક્રોસ એફ મુજબ જઈએ આપણે તો બળ ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર લઈ શકાય, બરાબર? બળ ગુણ્યા બળ યુગ્મ વચ્ચેનું શું લેવે? ચલો બળ આપણને ખબર છે, બળ કેટલું છે બંને માટે કોમન છે mb, બરાબર? આ જે બળ લખ્યું ને બળનું મૂલ્ય પસંદ કરો, બે માંથી કોઈ એક બળનું મૂલ્ય અને એને ગુણ્યા લંબ અંતર. લંબ અંતર એટલે આ થશે, આ જે આપણો ત્રાસી રેખા છે આ બંને બળ યુગમાં આ એફ અને આ એફ, બરાબર? અહીંયા જે બંને એફ મળે છે એની વચ્ચે કેટલું લંબ અંતર છે એ આપણે જાણવું પડશે, બરાબર? ધારી લો કે આ ડાયપોલ જે છે એની આ લંબાઈ એલ જેટલી છે, બરાબર? તો લંબ અંતર એટલે આ થશે, કારણ કે ઉપર જે બળયુગ્મની રેખા છે અહીંયા આવે છે, નીચેના ને આને પાછળની બાજુ લંબાઈ દો તો આ થાય, તો એ બંને વચ્ચેનું લંબ અંતર એટલે આ થયેલું. ઉપરનો ખૂણો આ થીટા હોય તો નીચે પણ આ કેટલો હોય? થીટા જ હોય. તો થીટા એની સામેની બાજુ આપણે મેળવવાની છે, પાસેની બાજુ આપણને ખબર છે એટલે સાઈન થીટાનો ઉપયોગ કરીએ. ભાઈ વેલા આવો, વેલા આવે. તો સાઈન થીટા એટલે સામેની બાજુ, ધારો કે એનું નામ આપી દીધું મેં એબી, તો એબી ના છેદમાં શું આવશે? કર્ણ એટલે એલ. તો એબી બરાબર કેટલા થઈ ગયા? એલ સાઈન થીટા, બરાબર? એબી બરાબર શું? એલ સાઈન થીટા લઈ લો અહીંયા, તો એમબી ઇન્ટુ શું થઈ જશે? એલ સાઈન થીટા. રેડી? હવે પરિસ્થિતિ વિચારો, ધારી લો કે ભાઈ થીટા બરાબર જો 90 નો ખૂણો હોય તો અહીંયા મૂકી દઈશ તો સાઈન 90 કેટલા મળશે? 1 મળે, તો એમબી ઇન્ટુ શું થઈ જાય? એલ, બરાબર? તો અત્યારે મળતું જે ટોર્ક છે એ ટોર્ક આપણા માટે મહત્તમ ટોર્ક કહેવાશે, પણ જો થીટા ઇઝ ઇક્વલ ટુ તમે મૂકશો 180 અથવા 0, બેમાંથી કોઈ એક મૂકશો, બરાબર, તો ઇઝ ઇક્વલ ટુ તમારું ટોર્ક કેટલું થઈ જશે? 0 થઈ જશે, બરાબર? થીટા 180 અથવા 0 મૂકો લે, સાઈન 0 0 અથવા 180 0, તો ન્યૂનતમ થઈ જશે.
ચલો બે પરિસ્થિતિ આ થઈ ડાયપોલ માટે, અથવા તમે ગરજીયો ચુંબક પણ બોલી શકો. ધારો કે ગરજીયો ચુંબક મૂકશો તો બે જ પરિસ્થિતિ થશે. હવે માની લો કે આપણી પાસે ગુજળું છે, બરાબર, અને એક ગુજલા માટે આપણે વિચારીએ. ધારો કે હું એમ કહું કે મારી પાસે પ્રવાહધારિત કોઈ એક ગુજળું છે, અને એ જે ગુજળું છે અને આપણે આ સમક્ષિતી રેખા જે છે એમની સાથે અમુક ખૂણે ગોઠવી દીધું, અહીંયા પ્રવાહિત નો પસાર થાય છે. તો ગુજળાની મદદથી મારે મોમેન્ટ જાણવી છે. મોમેન્ટ તો મને ખ્યાલ છે, જે દિશામાં પ્રવાહ પસાર થતો હોય એ દિશામાં હું આંગળીઓને વળાંક આપી દઈશ તો એને લંબ રૂપે અંગૂઠો જે તરફ ગોઠવાય, જમણા હાથનો અંગૂઠો, એ તરફ મારી મોમેન્ટ હશે. એટલે હું મારા પ્રમાણે વિચારું છું તો મારી મોમેન્ટ જે છે એ આ બાજુ જતી હશે. મોમેન્ટ એમ, એટલે મોમેન્ટ જે છે એ સમક્ષિતિજ રેખા સાથે ધારો કે થીટા જેટલો ખૂણો બનાવે છે. અને આ સમક્ષિતિજ રેખા, એટલે સમજો કે આપણે ચુંબકીય ક્ષેત્રની રેખા બતાવીએ છીએ. તો આને ધ્યાનમાં લઈ અને આપણી પાસે ટોર્ક નું સૂત્ર, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ, આપણે એમ ક્રોસ બી લેતા હતા યાદ હોય તો, એમ ક્રોસ બી, બરાબર. હવે એમ એટલે શું? તો કે એન આઈ એ, એન આઈ એ ક્રોસ બી, એટલે આ સૂત્ર આપણું આ રીતે લખાય, એન આઈ એ ક્રોસ બી, બરાબર, એન આઈ એ ક્રોસ બી. ચાલો તો આ પરિસ્થિતિ પ્રમાણે ફરી પાછું ફાઇનલી જાણે નથી, ક્રોસ કાઢીને સદિશ માંથી અને અદિશ માં ફેરવેલ, આપણી પાસે સૂત્ર આવે tau is equal to n i a b sin theta. ચાલો થીટા માટે વિચારે, ધારો કે થીટા બરાબર 90 ડિગ્રી, થીટા 90 હોય તો sin 90 એટલે 1 થાય, તો tau is equal to n i a b, એટલે કે ટોર્ક કેવો મળશે, મહત્તમ. અને થીટા બરાબર જો 0 યા 180 હોય તો ટોર્ક તમારું શૂન્ય, એટલે કે ન્યૂનતમ થઈ જશે. એટલે ગુજળું હોય તો મોમેન્ટના આધારે જવાનું છે, જો ચુંબક હોય અથવા ડાયપોલ હોય, બરાબર, તો તમારે બળ અને બળ યુગ્મની ચાક માત્ર એ બે વચ્ચેના લંબ અંતર એ મુજબ ચાલવાનું છે, બરાબર. એટલે આ ટોર્કની વાત થઈ ગઈ. હવે તમે આ જ બધી વસ્તુ અત્યાર સુધી આપણે જે શીખા એને પહેલા ચેપ્ટર સાથે કમ્પેરિઝન કરાવો. પહેલા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શીખ્યા હતા અને બીજું અત્યારે આજે આપણે ચોથું પાંચમું ચેપ્ટર શીખ્યા છીએ, એમાં ચુંબકીય ક્ષેત્રની વાત આવી. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એને આપણે જનરલી દર્શાવીએ ઈ વડે, ચુંબકીય ક્ષેત્રને બી વડે, બરાબર. વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર આવે, અહીંયા શું આવે, વિદ્યુત ભારની જગ્યાએ આવશે ધ્રુવમાન. ધ્રુવમાન એટલે આપણે એને દર્શાવીએ એમ, અથવા તો આનાથી દર્શાવવું તો પીબી. બાર મેગ્નેટ હોય ગજ્યો ચુંબક તો પીબી, અથવા ખાલી પી યાદ રાખો, રેડી. ચલો વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ડાયપોલ મોમેન્ટ શીખ્યા હતા, ડાયપોલ મોમેન્ટ પી બરાબર 2aq. તો અહીંયા તમારી પાસે ચુંબકીય મોમેન્ટ આવે, ચુંબકીય મોમેન્ટ એમ બરાબર પી ઇન્ટુ એલ. અહીં તમે ધ્રુવમાન ને છે ને ખાલી પી જ યાદ રાખો ને, નહીં તો પછી બે માં પેલું થઈ જશે. અત્યારે આપણી પાસે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. તમે ચેક કરજો, અહીંયા પી છે એટલે ડાયપોલ મોમેન્ટ માટે પી, અહીંયા ચુંબકીય મોમેન્ટ છે, એટલે એકબીજાનું સ્થાન જ ખાલી ચેન્જ કરવાનું છે. સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ પી ડોટ E, બરાબર. અહીંયા આવશે તમારી પાસે U, સોરી, U બરાબર માઇનસ M ડોટ B, બરાબર. એટલે અહીંયા થઈ ગયું તમારી પાસે માઇનસ P cos theta, અને અહીંયા થઈ ગયું તમારી પાસે માઇનસ mb cos theta. પછી સ્થાયી સંતુલન હોય કે અસ્થાયી, સ્થાયી ક્યારે કહેવાય, તો cos theta છે આપણી પાસે, theta બરાબર 0 થાય તો કયું સંતુલન આવે, સ્થાયી. અને theta બરાબર 180 ગણશું ને આપણે, 180, તો એને કહેશું આપણે અસ્થાયી સંતુલન. આમાં શૂન્યની વાત નહીં આવે, શૂન્ય આવશે તો સ્થિતિ ઉર્જા 0 થઈ જશે,
એટલે સ્થાયી અને અસ્થાયી એમ બે દ્રષ્ટિ આપણે વિચારવાનું છે. સ્થાયી ક્યારે મળે કે આપણે આગળ શીખ્યા છે, ડાયપોલ છે હંમેશા ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે, બરાબર. એટલે થીટા બરાબર 0 હોય તો સ્થાયી સંતુલન કહેવાય, પણ થીટા બરાબર જો 180 હોય તો એને આપણે અસ્થાયી સંતુલન ગણી શકીએ. સેમ વસ્તુ આને પણ લાગુ પડશે ચુંબકીય ક્ષેત્ર માટે. એટલે આ મેઇન રાશિઓ છે વિદ્યુત ક્ષેત્ર અને એની સામે ચુંબકીય ક્ષેત્ર. એ રીતના વિદ્યુત ભાર છે તો સામે ધ્રુવમાં છે. એટલી બાબતોને આપણે યાદ રાખી દઈએ. એટલે પહેલું ચેપ્ટર અને અત્યારનું આ બંનેની અંદર આપણને ખાસ ડિફરન્સ જે છે ને એ તરત સૂત્ર બંને એકબીજા સાથે મળતા જ આવે છે. એમાં કોઈ એવો ખાસ એવો ફેરફાર છે નહીં, બરાબર. એ પરિસ્થિતિ પ્રમાણે આપણે કામ કરી દીધું છે. હજુ એમની અંદર એકાદ વિચારી શકીએ આપણે કાર્ય માટે. તો W બરાબર PE cos થીટા 1 માઇનસ cos થીટા 2 લઈ શકો. તો અહીંયા શું થાય, W બરાબર P ની જગ્યાએ M, B ની E ની જગ્યાએ B, MB cos થીટા 1 માઇનસ cos થીટા 2. રેડી? એટલે એક કાર્ય મળશે. એટલે આના ઉપરથી પણ આપણે ઘણા બધા દાખલાઓ એને સોલ્વ આપણે કરી શકીએ. ચલો હવે આટલી જે બાબત સમજાશે તેને ધ્યાનમાં લઈને આપણે એક્ઝામ્પલ્સ લઈ લઈએ. તો માની લો કે આપણે એક એક્ઝામ્પલ આપી દે, ભાઈ 100 આટા વાળી વર્તુળાકાર લૂપ જેની ત્રિજ્યા આપણને આપી દીધી છે, ભાઈ ત્રિજ્યા એ 0.05 મીટર છે. પછી તમને એમ આપી દે 0.1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે, 1.5 ટેસ્લા ના બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં લંબ અક્ષ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ને લંબ અક્ષ પર 180 ના ખૂણે ભ્રમણ કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડશે, બરાબર. અને ઉજળાનું જે સમતલ છે એ માની લો ચુંબકીય ક્ષેત્ર સાથે 90 ડિગ્રી ના ખૂણા ઉપર છે. તમને મેળવવાનું કીધું છે કાર્ય, લંબ અક્ષ ચુંબકીય ક્ષેત્રને લંબ અક્ષ પર 180 ના ખૂણે ભ્રમણ કરાવવું છે. આપણે ત્રિજ્યા આપી દીધી છે, વિદ્યુત પ્રવાહ આપી દીધો છે, આંટા આપ્યા છે, ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, બરાબર. આટલી પરિસ્થિતિ આપણને આપેલી છે. હવે તમારે સમજવાનું એ થયું, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એને લંબ અક્ષ પર કેટલા ના ખૂણે ભ્રમણ કરાવવું, 180 ના ખૂણે. એનો મતલબ એવો થયો કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કોઈ ખૂણો છે નહીં. એટલે થીટા 1 બરાબર કેટલા, 0, અને થીટા 2 બરાબર કેટલા થશે તમારી પાસે, 180, બરાબર. હવે આપણે હમણાં કાર્યનું સૂત્ર જોઈ ગયા, તો કાર્ય W બરાબર MB cos થીટા 1 માઇનસ cos થીટા 2. એમ એટલે ડાયરેક્ટલી તમે જો મોમેન્ટ આપણને નથી આપી, એની જગ્યાએ આટા આપ્યા છે, ત્રિજ્યા આપ્યો છે, પ્રવાહ આપ્યો છે, તો મોમેન્ટનું સૂત્ર શું લઈ શકીએ આપણે, NIA B cos થીટા 1 માઇનસ cos થીટા 2. ચાલો n, હવે અહીંયા પાછું એ પ્રશ્ન થશે, એ નથી આપેલો તો એની જગ્યાએ તમે શું મૂકશો, વર્તુળાકાર કુજવું છે એટલે પાય આર સ્ક્વેર લઈ લેવાય, પાય આર સ્ક્વેર b cos થીટા 1 માઇનસ cos થીટા 2. રેડી? અહીંયા n છે આપેલો, બરાબર, n i પાય આર સ્ક્વેર b. ચાલો n એટલે આટા 100, આ એટલે પ્રવાહ 0.1, પાય એટલે 3.14, આર બરાબર 0.05 એનો સ્ક્વેર, ચુંબકીય ક્ષેત્ર 1.5, કોસ થીટા 1 બરાબર 0 અને કોસ બીજું 180. આટલાનું આપણે સાદુરૂપ આપવાનું છે આગળના. 100 × 1 = 10 × 314 / 100 × 0.05 = 0.25
કોણ બોલ્યું? ફરી બોલ ભાઈ. ત્રણ આવે, ત્રણ જવાબ. કયો ત્રણ? બોલો જલ્દી ફટાફટ, બીજું કોઈ? એક મિનિટ, ચાલો હું ટ્રાય કરું. સો ચાલો 23.55 જૂલ, બરાબર. આટલું કાર્ય એના ઉપર કરવું પડે. એ રીતના અલગ અલગ આપણને પરિસ્થિતિ આપી દે. તમે સમજો કે આપણને કદાચ ખ્યાલ હોય તો સ્વાધ્યાયની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર એટલે છેલ્લો સ્વાધ્યાયની અંદર એક છેલ્લો દાખલો હતો, બરાબર. સ્વાધ્યાયની અંદર એક છેલ્લો દાખલો હતો, એટલે અલગ અલગ 6 લૂપ વાળો. તો એ અલગ અલગ આપણે 6 લૂપ વાળો જે દાખલો હતો એની અંદર પણ આપણે દરેકની અંદર કંઈક ને ટોર્ક ની એની વાત કરી હતી કદાચ ખ્યાલ હોય તો, બરાબર. એટલે એ પરિસ્થિતિ નો આપણે અહીંયા ઉપયોગ કરવાનો થાય. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ લઈને આપણે, તો એમની અંદર આપણે કક્ષીય મોમેન્ટ જે આપણે આગળ શીખ્યા છે એ જ મોમેન્ટ ને આપણે ધ્યાનમાં લેવાની છે. કક્ષીય મોમેન્ટ, કક્ષીય મોમેન્ટ ની પરિસ્થિતિ આપણને ખ્યાલ છે કે વર્તુળાકાર કક્ષા હોય તો ન્યુક્લિયસ, ન્યુક્લિયસ ની આસપાસ હાઇડ્રોજન પરમાણુ હોય જનરલી, તો ન્યુક્લિયસ એની આસપાસ માનો કે ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરતો હોય આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર. તો આપણને એ ખ્યાલ છે કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને વર્તુળાકાર કક્ષા ઉપર ભ્રમણ કરવું હોય તો વર્તુળાકાર કક્ષા ઉપર ભ્રમણ કરવા માટે એને જરૂર પડે કેન્દ્રગામી બળની, બરાબર. જરૂર કોની પડશે? એને કેન્દ્રગામી બળ. અને આ કેન્દ્રગામી બળ છે એ પૂરું કોણ પાડશે? કેન્દ્રગામી બળ પૂરું કોણ પાડશે? તો કે કુલંબીય બળ, બરાબર. કારણ કે કેન્દ્રમાં પ્રોટોન છે અને ફરતી બાજુ કોણ છે? ઇલેક્ટ્રોન છે. તો કેન્દ્રગામી બળ એટલે આપણે લેતા હતા mv² / r is equal to કુલંબીય બળ. તો કુલંબીય બળ માટે આપણે 1/4πε₀ ze²/r² લેતા હતા, બરાબર. એટલે એક આની મદદથી કામ કરવાનું તમારે. બીજું જે છે એ આપણે કોણીય વેગમાન માટે લીધું હતું l = mvr, અને આની સાથે સંકળાયેલો આપણે અધિતર વિગત બોહરનો અધિતર nh/2π, જ્યાં તમે એની અલગ અલગ વેલ્યુ મૂકી શકો છો. હવે સમજો કે ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરશે એટલે પ્રવાહની રચના કરશે. કેટલો પ્રવાહ રચશે? તો પ્રવાહ જે રચે છે એ કન્ડિશન પ્રમાણે ચાલીએ તો આપણે i = q/t, q એટલે e, બરાબર. q એટલે e,
ઋષભ ઋષભ ચલો આઈ બરાબર ક્યુ બાય ટી પ્રમાણે ચાલીએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ક્યુ એટલે ઈ છેદમાં ટી બરાબર વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે એટલે આપણે આવર્તકાળ લેવો પડશે તો ઈ ઇન્ટુ એફ લખાય આવૃત્તિ અથવા આ ટી જે છે ટી માટે આપણી પાસે ઝડપનું સૂત્ર છે કક્ષીય ઝડપ વી બરાબર પરિઘના છેદમાં આવર્તકાળ એમાંથી ટી ને કરતા બને એના ઉપરના સૂત્રમાં મૂકીએ તો ઈ ના છેદમાં 2 પાઈ આર અને છેદમાં વી આવે એને લઈ લે ઉપર તો ઈવી અપોન શું થઈ ગયું 2 પાઈ આર પણ વી બાય આર તમારી પાસે એક સૂત્ર છે વી બરાબર આર ઓમેગા તો વી બાય આર એટલે શું લખાય ઓમેગા લખી શકાય તો ઈ ઓમેગા અપોન 2 પાઈ એટલે આ પ્રવાહ માટે અલગ અલગ આપણા સૂત્ર થઈ ગયા આવશે પછી આ આમની અંદર આપણે એક સૂત્ર પણ આગળ કર્યું હતું વન હાફ ઈવી આર વાળું બરાબર મોમેન્ટ અને કોણીય વેગમાન એ બે વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર પણ આપણે જોયું હતું અને એના ઉપરથી યાદ આવતું હોય તો ગાયરોમેગ્નેટિક રેશિયો બરાબર ગાયરોમેગ્નેટિક રેશિયો એના માટે પણ આપણે વાત કરી ગાયરોમેગ્નેટિક રેશિયોમાં સૂત્ર હતું તમારી પાસે મોમેન્ટ માટે મોમેન્ટ એમ બરાબર માઇનસ ઈ બાય ટુ એમ ઇન્ટુ કક્ષીય મોમેન્ટ એલ સદી સ્વરૂપમાં લખીએ તો આ રીતે લખાય તો આજે માઇનસ ઈ બાય ટુ એમ છે અને આપણે શું કહેતા હતા ગાયરોમેગ્નેટિક રેશિયો તરીકે ઓળખતા હતા એટલે જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એ પરિસ્થિતિમાં રચાતો પ્રવાહ માગી શકે અથવા તમને એની મોમેન્ટ માગી શકે કોણીય વેગમાન તમને આપી દીધું હોય બરાબર અને મોમેન્ટ તમને માગેલી હોય તો એ પરિસ્થિતિ પ્રમાણે ચાલવાનું ઘણી વખત કેવું થશે કે કોણીય વેગમાન છે તમને ન આપ્યું હોય તો એની જગ્યાએ તમને જડત્વની ચાક માત્ર આપી હોય તો ધોરણ અગિયાર ની અંદર તમે શીખી ગયા મુજબ કોણીય વેગમાન અને જડત્વની ચાક માત્ર સાથે સંબંધ એલ બરાબર આઈ ઓમેગા તો આ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ જડત્વની ચાક માત્ર હશે એની અંદર તમને રિંગ પણ આપી શકે તકતી પણ આપી શકે ગોળો પણ આપી શકે કવચ પણ આપી શકે એટલે અલગ અલગ ટૂંકમાં પરિસ્થિતિ આપણને આપી શકે અને એ પરિસ્થિતિ પ્રમાણે આપણે કામ કરવું પડે બરાબર છે ચાલો હવે પહેલો પોઈન્ટ જે છે આપણે આગળ શીખી ગયા હતા ડેક્લિનેશન ઇન્ક્લિનેશન ને બરાબર મેરેડિયન વાળી વાત એ બધી વ્યાખ્યાઓ ફરી પાછી રિપીટ નથી કરતો એટલે સીધું આપણે જે છે એમની અંદર કેટલી વસ્તુ વાત કરી ડેક્લિનેશન ની વાત થઈ હતી પછી ઇન્ક્લિનેશન થઈ ગયું હતું મેરેડિયન વાત થઈ ગઈ હતી પરમ બંને પ્રકારના મેરેડિયન ની વાત આપણે કરી દીધી અને એના ઘટક પણ આપણે એમની અંદર શીખી ગયા હતા રેડી ચલો એ પોઝિશન આપણે એને ધ્યાનમાં નથી લેતા હવે સીધું આપણે જઈએ છીએ સમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો એ ચુંબકીય ક્ષેત્રમાં આપણે જ્યારે ચુંબકીય સોયને મૂકીએ છીએ ચુંબકીય સોયને મુક્તા એની અંદર એનો આવર્તકાળ આપણે સૂત્ર મેળવવું છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોયનો આવર્તકાળ બરાબર ચુંબકીય સોયનો આવર્તકાળ ચલો એ આવર્તકાળનું સૂત્ર આપણને ખ્યાલ છે t બરાબર 2 pi under root I upon mb બરાબર t બરાબર 2 pi under root I upon mb હવે આના ઉપરથી આપણે એની કમ્પેરિઝન કરીએ કે માની લો કે સમાન પરિમાણ છે તો સમાન પરિમાણ એના ચુંબકની ચુંબકીય મોમેન્ટની આપણે સરખામણી કરવી છે પરિમાણ કેવા સમાન સમાન પરિમાણના ચુંબકની ચુંબકીય મોમેન્ટ
એની સરખામણી કરીએ. સરખામણી કરવાની અંદર આપણે બે ચુંબક વિચારવાના, ખાલી જેમની મોમેન્ટ અલગ અલગ હોય. તો એવા બે ચુંબક વિચારી, તેના માટે આવર્તાળ પહેલાનો છે t = 2 pi અંડર i ના છેદમાં m1b. તો બીજા માટે શું થાય, t2 = 2 pi અંડર i ના છેદમાં m2b. હવે આ બેનો ગુણોત્તર સરખામણી કરવી એટલે હંમેશા યાદ રાખજો ગુણોત્તર લેવો એટલે t1 ના છેદમાં t2, છેદનો છેદ ઉલટો થઈ જશે એટલે ઉલટાઈ જશે ને આ રીતે m2 / m1. અને વર્ગમૂળ ને પહેલી બાજુ મોકલી દો, તમે આમ પણ લખી શકો t1 નો સ્ક્વેર છેદમાં t2 નો સ્ક્વેર is equal to m2 / m1. હવે આમાંથી તમને કોઈના બે આવર્તકાળ તમને આપી દે બરાબર, તો તમે એની જે મોમેન્ટ છે એ મોમેન્ટ એનો ગુણોત્તર તમે લઈ શકો, અથવા બેમાંથી કોઈ એક મોમેન્ટ આપી દેશે ને એક બાકી રાખશે તો બાકીનાની મોમેન્ટ પણ તમે જાણી શકશો. ચાલો આ તો સરખી મોમેન્ટ ની વાત થઈ બરાબર, સમાન પરિમાણ વાળી વાત છે. હવે જુદા જુદા પરિમાણ હોય તો, જુદા જુદા પરિમાણ ધરાવતા ચુંબક એની મોમેન્ટ, ચુંબકીય મોમેન્ટ ની સરખામણી કરવી છે આપણે. હવે એમની અંદર શું વિચારવું, તો માની લો કે હું તમને એમ કહું મારી પાસે બે જુદી જુદી લંબાઈ ધરાવતા બે ચુંબક છે, આ એક ચુંબક અને આ બીજો ચુંબક બરાબર, S N, S અને N. આ રીતની ગોઠવણી છે એટલે બે ના સરખા સરખા ધ્રુવો નજીક આવે ને એ રીતના એને ગોઠવવામાં આવ્યા છે બરાબર. તો જયારે યાદ રાખજો સરખા સરખા હોય એ રીતના ગોઠવવામાં આવે, તો આ બે જે જોડાણ છે ને એ જોડાણ માટે સરવાળો લાગુ પાડવાનો મોમેન્ટનો. તો સૂત્ર તમારું આ રીતના થશે, T = 2 pi. પેલા હું t1 કહી દઉં, જયારે સરખું જોડાણ છે તો t1 = 2 pi અંડર રૂટ બે ની મોમેન્ટ થશે, સોરી જડત્વની ચાક માત્ર થશે i1 + i2 અને છેદમાં એની મોમેન્ટ m1 + m2 * b બરાબર. આ રીતના સરખી ગોઠવણી છે, પણ માનો કે અપોઝિટ ગોઠવણી હોય, અપોઝિટ ગોઠવણી હોય તો S અને N, અહીંયા ઉપર જે ભાગ ગોઠવ્યો છે આપણે એની અંદર N અને S આ રીતની ગોઠવણી છે. તો આ રીતની ગોઠવણી હોય ત્યારે એના માટે આવર્તાળ લે T2, T2 = 2 pi અંડર રૂટ I1 + I2. યાદ રાખજો જડત્વની જે ચાક માત્રા છે એનો તો સરવાળો થશે, પણ મોમેન્ટ છે ને એ વિરુદ્ધ દિશામાં થઈ જશે એટલે M1 - M2 * b. રેડી, હવે આ બે નો ગુણોત્તર લઈએ આપણે, તો ગુણોત્તર માં 2/2 કેન્સલ થઈ જશે, અંડર i1 + i2 કેન્સલ થઈ જશે, b કેન્સલ થઈ જશે એટલે બાદબાકી વાળું પદ ઉપર આવી જશે, સરવાળા વાળું પદ ક્યાં આવી જશે, નીચે. તો એને આપણે આ રીતે લખી શકીએ, એક મિનિટ. જો એને આપણે આ રીતે લખી શકીએ t1/t2 is equal to under root m1 minus m2 divided by m1 plus m2 બરાબર. આ રીતનું કામ કરી હવે પહેલાની જેમ જ તમે t1 અને t2 નું મૂલ્ય ખબર હોય તો તમે શું કરી શકો, m1 અને m2 એનું મૂલ્ય એને ચેક કરી શકો, એને જાણી શકો. ચાલો આ તો મોમેન્ટ એક જ જગ્યાની વાત થઈ, પણ હવે કદાચ બંને ચુંબકો જે છે એ જુદા જુદા સ્થળે, એટલે કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર આપણે સૂત્રમાં લઈએ છીએ ને, t = 2 pi અંડર રૂટ i / mb, એમાં આ b જે છે ને એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, પણ આપણે માન લો જુદા જુદા સ્થળે જઈએ તો જુદા જુદા સ્થળોએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની આપણે સરખામણી કરવી છે. તો એ કન્ડિશનમાં આપણે શું કરવું પડે, તો t1 = 2 pi અંડર રૂટ ચુંબક એકનો એક જ રાખીએ બરાબર, અને અલગ અલગ પોઝિશન આપણે ચેન્જ કરીએ, t2 = 2 pi અંડર રૂટ
I ના છેદમાં m b 2 હવે આ બે નો ગુણોત્તર લેશો એટલે t 1 ના છેદમાં t 2 બરાબર પહેલાની જેવું જ થશે b 2 ના છેદમાં b 1 હવે તમે બંને બાજુ પેલું લઈ લો વર્ગમૂળ ને પહેલી બાજુ મોકલો તો બંને બાજુ વર્ગ લેશો તો t 1 ના સ્ક્વેર છેદમાં t 2 સ્ક્વેર બરાબર b 2 ના છેદમાં શું લખાય b 1 હવે b 2 / b 1 જે છે એ ચુંબકીય ક્ષેત્ર એનો સમક્ષિતિજ ઘટક કહેવાય બરાબર ચુંબકીય તીવ્રતા તો તમે આની જગ્યાએ શું કરો સમક્ષિતિજ ઘટક પણ લઈ શકો સમક્ષિતિજ ઘટક એટલે b cos થીટા એટલે b 2 cos થીટા 2 છેદમાં b 1 cos થીટા 1 એટલે ઘણી વખત આપણને આ પરિસ્થિતિ પણ આપેલી હવે આમાંથી તમારે b 1 અને b 2 ને કરતા બનાવવા હોય આ છેલ્લા પદમાંથી તો cos થીટા વાળા પદને પહેલી બાજુ મોકલી દો બરાબર તમને આવર્તકાળ ખબર હોય અને થીટા 1 અને થીટા 2 વાળું પદ ખબર હોય તો તમે આરામથી એમની અંદરથી b1 અને b2 એ બે નો ગુણોત્તર જાણી શકશો બરાબર છે અને આ બધા આ પોઈન્ટ ને લગતી એક છેલ્લી વાત કરીએ આપણે તટસ્થ બિંદુ માટે તમને એવું આપી દે માન લો કે ચુંબક છે એ ચુંબક એનો ઉત્તર ધ્રુવ ઉત્તર તરફ હોય અને દક્ષિણ ધ્રુવ જે છે એ દક્ષિણ તરફ હોય એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તો આ પોઝિશન પ્રમાણે આપણે તટસ્થ બિંદુ મેળવીએ તો એમની અંદર શું તો કે ચુંબકનો ધારી લો કે ઉત્તર ધ્રુવ એ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ જ હોય અથવા ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ હોય તો એવી પરિસ્થિતિની અંદર એની ગોઠવણી થશે એમાં આ એની અક્ષ મળે માની લો એના ઉપર તમે અહીંયા ચુંબક ગોઠવો છે પણ એ ચુંબક એવી રીતના ગોઠવો કે જેથી કરીને અહીંયા તમારી પાસે જે ધ્રુવો છે એ સેમ થાય બરાબર આ ટાઈપની કન્ડિશન થાય ધ્રુવિલભાઈ તારો વિડીયો ઓન થઈ ગયો ચલો હવે આ કન્ડિશન થઈ તો આપણને તટસ્થ બિંદુ ક્યાં મળશે બરાબર તો તટસ્થ બિંદુ જે છે આપણને એને લંબ અક્ષ કે ને જે લંબ અક્ષ એના ઉપર મળી શકે કઈ રીતે તો સમજો પરિસ્થિતિ પ્રમાણે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લઈએ તો n માંથી ક્ષેત્ર રેખાઓ નીકળે અને દાખલ ક્યાં થાય s માં દાખલ થાય બરાબર n માંથી કઈ તરફ s માં અને એ જ પરિસ્થિતિ પ્રમાણે હું જાઉં તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે એ તો ઉલટી હોય એના કરતા s થી n તરફ તો આપણી અત્યારે દોરી એની દિશા આ છે પણ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રની રેખા લઉં તો એ ક્ષેત્ર રેખા તમને ખ્યાલ આવે અહીંથી આમ જશે ઉપર બરાબર તો એ દિશા પરસ્પર શું થાય વિરુદ્ધ થાય તો કોઈ એવી ક્ષેત્ર રેખા આપણને મળે કે જે અહીંયા આપણને શું કરે પરસ્પર વિરુદ્ધ દિશા આપે એટલે ધારી લો કે આ વાય જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર તમારું શૂન્ય થાય છે બરાબર તો બી બરાબર શું લખી શકાય પી એચ બી બરાબર બી એચ તો બી નું સૂત્ર શું મ્યુ 0 / 4 પાઈ એમ / વાય ક્યુબ ઇઝ ઇક્વલ ટુ બી એચ બરાબર આ આપણે પેલી થિયરી ભણ્યા હતા કદાચ ખ્યાલ હોય તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર રેખા અને વિષુવવૃત્ત પર અત્યારે ક્યાં ગણાય વિષુવવૃત્ત ગણાય હવે આવું જ કોના માટે હોય અક્ષ પર થતું હોય શક્ય તો તમારે અહીંયા કોનું સૂત્ર લેવું પડે આની જગ્યાએ અક્ષનું સૂત્ર ધ્યાનમાં લેવું પડે બરાબર એટલે આ તટસ્થ બિંદુનું કામ થઈ ગયું એટલે હવે બાકી રહેશે આપણું ખાલી ડાયા પેરા અને ફેરા બરાબર અને હિસ્ટોરિસિસ લૂપ વાળું એટલું એક કામ આપણું આવતીકાલ માટે બાકી રહેશે ચલો એટલામાં કોઈને પ્રશ્ન હોય તો પૂછો